નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર અઢાર દૂષિત પાણીની વાર્તા વેસ્ટ વોટર સ્ટોરી મિત્રો આપણે બધા આપણા ઘરમાંથી પાણી વાપરીએ છીએ અને તેમને ગંદુ બનાવીએ છીએ ગંદુ શું તમને આશ્ચર્ય થાય છે મિત્રો સાબુના ફીણવાળું તેલી કણોવાળું કથાઈ કાળા રંગનું પાણી ખાડકુવા બાથરૂમ શૌચાલય વગેરેનું પાણી ગંદુ છે જેને આપણે અશુદ્ધ અથવા તો દૂષિત પાણી કહીએ છીએ મિત્રો આપણે જે પાણીનો યુઝ કરીએ છીએ એ પાણી આપણે નકામું જવા દઈએ છીએ ખરું ને મિત્રો આ વપરાયેલું પાણી નકામું ના જવું જોઈએ આપણે જોઈએ તો તેમાં રહેલી જે અશુદ્ધિઓ છે મિત્રો એમને દૂર કરી અને શુદ્ધ કરવાના પ્રયત્નો કરવા જોઈએ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે જે બધું જ પાણી છે એ દૂષિત કરીએ છીએ તે ક્યાં જાય છે અને તેનું શું થાય છે એ જ આવા પ્રશ્નોનો આપણે આ ચેપ્ટરની અંદર નિરાકરણ કરવું છે મિત્રો અને શક્ય હોય ત્યાં સુધી આપણે પાણીને બચાવવાના અને એમને શુદ્ધિકરણ કરવાના પ્રયાસો કરવાના છે તો જોઈએ આપણે આપણો આ પાઠનો પહેલો ટોપિક પાણી આપણી જીવાદોરી વોટર અવર લાઈફ લાઈન સ્વચ્છ પાણી એ મનુષ્યની પાયાની જરૂરિયાત છે ચાલો આપણે શુદ્ધ પાણીના ઉપયોગોની યાદી બનાવીએ હવે આપણે જોઈએ મિત્રો કે સ્વચ્છ પાણીના ઉપયોગો આપણે ક્યાં ક્યાં કરીએ છીએ એનો આપણને અહીંયા ચાર ટાપેલો છે મિત્રો તો કે સ્વચ્છ પાણીના ઉપયોગોમાં પહેલા નંબરમાં તો આપણે એમને પીવા માટે ઉપયોગ કરીએ છીએ મિત્રો બીજા નંબરમાં આપણા ફળ અને શાકભાજી ધોવા માટે પણ આપણે આ ઉપયોગ કરીશું ત્યારબાદ આપણે આપણા વાસણો માંજવા અને રસોઈ બનાવવા માટે પણ આ સ્વચ્છ પાણીનો ઉપયોગ કરીશું તથા બીજા ઘરના અન્ય કામોમાં પણ આપણે છે આ સ્વચ્છ પાણીનો ઉપયોગ કરીએ છીએ આપણા રોજબરોજની દૈનિક ક્રિયાઓ જેવી કે બ્રશ કરવું સ્નાન કરવું વગેરે આપણે સ્વચ્છ પાણીએ વાપરીએ છીએ તો જે ગંદુ પાણી છે એ કોને કહેવાય તો સામાન્ય અર્થ એનો એવો થાય મિત્રો કે આપણે જે પાણી યુઝ કરીએ છીએ એ રંગ વગરનું ગંધ વગરનું અને સ્વાદ વગરનું છે એટલે એમ કહી શકાય કે પાણી રંગહીન ગંધહીન અને સ્વાદહીન છે જો પાણીમાં કોઈ રંગ આવ્યો કોઈ ગંધ એટલે કે સ્મેલ આવી કે કોઈ સ્વાદ આવ્યો તો આ પાણી દૂષિત કહેવાય આપણે ઘણી વખત કોઈ સરોવરોમાં નદીમાં લીલા રંગનું પાણી જોયું હોય આ પાણી મિત્રો અશુદ્ધ છે એવી રીતે કહેવાય આગળ વધીએ આપણા પાઠમાં કે શુદ્ધ પાણી જે ઉપયોગમાં લેવા માટે યોગ્ય હોય તે કમનસીબે બધાને પ્રાપ્ત નથી હોતું મિત્રો એક અહેવાલ અનુસાર આશરે એક બિલિયન એક બિલિયન એટલે અબજ એક મિલિયન એટલે દસ લાખ અને દસ મિલિયન એટલે એક બિલિયન ખાસ યાદ રાખજો મિત્રો એક મિલિયન મિલિયન એટલે દસ લાખ થાય અને દસ મિલિયન એટલે એક બિલિયન અને અબજ કહેવાય મિત્રો આમ મનુષ્યોને પીવા માટે શુદ્ધ પાણી નથી તમે વિચાર કરો ખાલી મિત્રો કે આપણી પૃથ્વી ઉપર આજે સાત અબજ જેટલી વસ્તી છે આશરે અને આ સાત અબજમાંથી એક અબજ લોકો એવા છે કે એમને પીવા માટે શુદ્ધ પાણી પ્રાપ્ત થતું નથી જે મોટા પ્રમાણમાં પાણીથી થતા રોગો અને મોત માટે જવાબદાર છે મિત્રો પ્રકરણ સોળમાં આપણે અભ્યાસ કર્યો તો તે મુજબ લોકો અને બાળકો પણ કેટલાક કિલોમીટર ચાલીને પાણી એકઠું કરે છે શું તે માનવીના મોભા માટે એક ગંભીર સમસ્યા નથી કારણ કે પાણી છે એ આપણા પાયાની જરૂરિયાત છે પાણી વગર આપણા ઘણા બધા કામો શક્ય નથી મિત્રો તમે પ્રકરણ સોળમાં એ પણ અભ્યાસ કર્યો હતો કે વસ્તી વધારો પ્રદૂષણ ઔદ્યોગિક વિકાસ ગેરવ્યવસ્થા અને બીજા ઘણા બધા પરિબળોને કારણે પાણીની અછત વધતી જાય છે તાકીદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મિત્રો વિશ્વ જળ દિવસ બાવીસમી માર્ચના રોજ ઉજવવામાં આવે છે એ આપણે પાઠ સોળની અંદર શીખી ગયા કે બાવીસમી માર્ચના દિવસને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજ જ બાવીસમી માર્ચ બે હજાર પાંચ માં યુનાઇટેડ નેશન એટલે યુ એનની સામાન્ય સભામાં બે હજાર પાંચથી બે હજાર પંદરના આ દસ વર્ષના સમયગાળાને જીવન માટે પાણીને કાર્યાન્વિત કરવા આંતરરાષ્ટ્રીય દશકા તરીકે નક્કી કરવામાં આવ્યો ખાસ યાદ રાખજો મિત્રો યુ એન એટલે યુનાઇટેડ નેશને બે હજાર પાંચથી બે હજાર પંદરનો જે આ દસ વર્ષનો સમયગાળો છે એને જીવન માટે પાણીનું કાર્યાન્વિત કરવા માટે એક આંતરરાષ્ટ્રીય દશકો છે એ આંતરરાષ્ટ્રીય દશકા તરીકે એમને જાહેર કરેલો છે આ દશકા દરમિયાન જે લોકોને શુદ્ધ પાણી પીવાથી વંચિત રહી જાય છે જેમને મળતું નથી તેમની સંખ્યા અડધી થી ઓછી કરવાનો હેતુ છે આપણે એમણે જોયું કે એક કરોડ લોકો એટલે કે એક બિલિયન લોકોને જે પાણી શુદ્ધ નથી મળતું આમનો હેતુ આ દશકો ઉજવવાનો હેતુ એ છે કે એમની સંખ્યા અડધી અને તેનાથી પણ ઓછી કરવી છે આ હેતુની દિશામાં દેખીતી પ્રગતિ જણાય છે મિત્રો પરંતુ હજુ ઘણું પ્રાપ્ત કરવાનું આપણે બાકી છે વાત કરીએ પાણીનું શુદ્ધિકરણ તો પાણીનું શુદ્ધિકરણ એ બધા પ્રદૂષકોને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલાં દૂર કરવાની પ્રક્રિયા છે આ પ્રકારની ક્રિયાવિધિ એ સામાન્ય રીતે સુએઝ ટ્રીટમેન્ટ તરીકે ઓળખાય છે કે પાણીની અંદર જે અશુદ્ધિ છે એને દૂર કરવાની પ્રક્રિયાને સુએઝ ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે જે કેટલાક તબક્કાઓમાંથી પસાર થાય છે તો આપણે જોઈએ સુએઝ એ શું છે વોટ ઇઝ સુએઝ તો મિત્રો સુએઝ એ ઘરો ઉદ્યોગો હોસ્પિટલો ઓફિસો એટલે કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતું પાણી છે જે ખૂબ જ પ્રદૂષિત હોય તેમાં વર્ષા ઋતુમાં શેરીઓમાંથી વહી જતા પાણીનો પણ સમાવેશ થાય આમ નકામું જે પાણી જતું હોય એને આપણે સુએઝ કહીએ છીએ રસ્તા અને છાપરાના ધોવાણ દ્વારા આવતું પાણી મિત્રો હાનિકારક તત્વો ધરાવે કારણ કે તેમાં છાપરાની ઉપર ઘણા બધા કેમિકલ્સ અને જે તત્વો છે ક્ષાર બધી જ વસ્તુઓ એમાં હોય છે સુએજ એ પ્રવાહી કચરો છે તેમાંના મોટા ભાગનું પાણી એ દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો ધરાવે છે હવે અહીંયા શબ્દો મિત્રો દ્રાવ્યો આવ્યા કે ભાઈ દ્રાવ્ય એટલે શું તો કે પાણીની અંદર જે કચરો ઓગળી જાય છે એને દ્રાવ્ય કહેવાય દાખલા તરીકે ઘણા ક્ષાર મીઠું અને બીજા નકામો કચરો પાણીની અંદર ઓગળીને ભળી જાય છે એને દ્રાવ્ય કચરો કહેવાય જ્યારે કેટલાક સાઠીકડા લાકડા પૂઠા જૂના બૂટ ચપ્પલ પ્લાસ્ટિકની કોથળીઓ આ બધું પાણીની અંદર ઓગળતું નથી એને અદ્રાવ્ય કચરો કહેવાય આમાં જે ઓગળેલો કચરો છે એ આપણે એમને જોઈ પણ શકતા નથી મિત્રો આ જ દ્રાવ્યોને આપણે પ્રદૂષકો કહીએ છીએ હવે અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપી છે મિત્રો અઢાર પોઈન્ટ બે કે તમારી શાળા ઘર કે રસ્તા નજીકની ખુલ્લી ગટર શોધો અને તેમાં વહેતા પાણીનું અવલોકન કરો તેનો રંગ ગંધ અને બીજા અન્ય પણ અવલોકનો કરો તમારા મિત્ર અને શિક્ષક સાથે ચર્ચા કરો અને અવલોકન કોષ્ટક અઢાર પોઈન્ટ એકમાં એમની નોંધ કરો તો મિત્રો આપણે જાણીએ છીએ કે સુએઝ એ નિલંબિત દ્રવ્યો કાર્બનિક અને અકાર્બનિક ઘટકો પોષક તત્વો મૃતોપજીવીઓ અને રોગકારક સૂક્ષ્મજીવો તથા બીજા સૂક્ષ્મજીવોનું એક જટિલ મિશ્રણ છે જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય કે ભાઈ આપણા માટે એક શબ્દ આવ્યો છે અહીંયા કે કાર્બનિક કચરો આ કાર્બનિક કચરો છે હકીકતમાં શે હું શું છે તો કે કાર્બનિક કચરો એટલે જે માનવ મળ પ્રાણીઓનો કચરો તેલ યુરિયા યુરિયા એટલે આપણું જે છે યુરિન જેને આપણે વિજ્ઞાનની ભાષામાં મૂત્ર કહીએ છીએ મિત્રો એ બધી જ વસ્તુ જો પાણીમાં ભળેલી હોય તો એને કાર્બનિક કચરો કહેવાય જેમાં માનવ મળ તેલ મૂત્ર વિવિધ કચરાનો સમાવેશ થાય છે હવે વાત કરીએ અકાર્બનિક કચરો બીજો શબ્દ આપણા માટે હતો અકાર્બનિક કચરાનો તો કે ભાઈ અકાર્બનિક કચરો એટલે શું તો આ અકાર્બનિક કચરાનો આપણે જોઈએ મિત્રો કે ભાઈ એમાં નાઇટ્રેટ ફોસ્ફેટ જેવી ધાતુઓ છે એ ભળે છે જેને અકાર્બનિક કચરો તરીકે ઓળખવામાં આવે છે પોષક તત્વોની મિત્રો વાત કરીએ તો ફોસ્ફરસ અને નાઇટ્રોજન જેવા પોષક તત્વો છે એ પણ ભળેલા હોય છે આ નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો મિત્રો લીલી વનસ્પતિને ખૂબ જ કામ આવે છે વિવિધ પ્રકારના બેક્ટેરિયા જેવા કે વિબ્રિયો કોલેરી કે જે કોલેરા માટે અને સાલ્મોનેલા ટાઈફી જે ટાઈફોઈડ માટે જવાબદાર છે આ બે પ્રકારના બેક્ટેરિયાનું નામ ખાસ યાદ રાખજો મિત્રો વિબ્રિયો કોલેરી આ વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી કોલેરાનો રોગ થાય આપણે પ્રદૂષિત પાણી પીએ તો કોલેરાનો રોગ ફાટી નીકળે છે એમાં જે પાણીની અંદર આ વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા હાજર હોય અને જો આવું પાણી પીવામાં આવે તો આપણને મિત્રો કોલેરાનો રોગ થાય બીજું છે સાલ્મોનેલા ટાઈફી આ સાલ્મોનેલા ટાઈફી નામના બેક્ટેરિયાથી ટાઈફોડ નામનો રોગ થાય આ એક ઝેરી તાવ છે મિત્રો તાવનો પ્રકાર છે બીજા આપણે જોઈએ કે પાણીની અંદર ઘણા બધા બીજા સૂક્ષ્મજીવો હોય છે જેવા કે પ્રજીવો જે મરડા માટે કારણભૂત છે મિત્રો અમીબા પ્રજીવ છે છે એનાથી આપણને એમેબિક મરડો થાય ખાસ યાદ રાખજો અમીબા નામના પ્રજીવથી આપણને એમેબિક નામનો મરડો થાય છે તો અહીંયા આપણે હવે કોષ્ટક જોવાનો પ્રયત્ન કરીએ કે ગંદુ પાણી એના માટે મૂળભૂત સ્ત્રોત શું છે તો કે રસોડું પ્રદૂષણ પ્રેરનાર તત્વો કે રસોડાની અંદર આપણે ફળો શાકભાજીઓ અને રસોઈનો જે વિવિધ પ્રકારનું જે ધોયું હોય એ પાણી છે એ એમાં હોય છે હવે વાત કરીએ ગંધાતો કચરો તો ગંધાતો કચરો છે મિત્રો આપણા શૌચાલયમાંથી નીકળે જ અને શૌચાલયમાંથી નીકળેલો કચરો છે તો એમાં પ્રદૂષણમાં આપણે જોઈશું કે આ પ્રકારનો કચરો છે એને કાર્બનિક કચરો તરીકે ઓળખવામાં આવે છે જેનાથી વિવિધ પ્રકારના રોગો આપણને થાય છે આગળ વેપાર ઉદ્યોગનો કચરો આ વેપાર ઉદ્યોગને કારણે વિવિધ પ્રકારનું કેમિકલ છે મિત્રો પાણીમાંથી નીકળું હોય તો એને અકાર્બનિક અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે અને આ અકાર્બનિક અશુદ્ધિઓ એમાં સમાવેશ થાય છે આવી વિવિધ પ્રકારના તત્વોથી અલગ અલગ પ્રકારના રોગ થાય છે એ આપણે હમણાં જ પાણી તાજગી સફર બનાવે છે એક મહત્વપૂર્ણ પ્રવાસ જોઈએ ઘરોમાં અથવા બહુમાળી મકાનોમાં સામાન્ય રીતે પાઇપોના એક સમૂહ દ્વારા પાણી આવે છે અને બીજી પાઇપોથી ગદુ પાણી બહાર જાય છે હવે સામાન્ય રીતે મિત્રો આપણે જોઈએ કે ઊંચા ઊંચા એપાર્ટમેન્ટ અને બહુમાળી મકાનો હોય તેમાં પાણીના અવર જવર માટે પાઇપો પીવીસીના ભૂંગળા ગોઠવેલા હોય હવે એમાં કેટલીક પાઇપોમાં પાણી આવતું હોય અને કેટલીક પાઇપોમાંથી પાણી જતું હોય તમે વિચાર કરો મિત્રો કે ઘણા એપાર્ટમેન્ટમાં કોઈના બીજા માળે ત્રીજા માળે ચોથા માળે મકાન હોય મોટા મોટા શહેરોમાં તો પંદર પંદર સોળ સોળ માળ હોય તો ત્યાં સુધી પાણી ચડાવવા માટે જે મોટરું ગોઠવેલી હોય મિત્રો એમાં પાણી જતું હોય અને એપાર્ટમેન્ટની અંદર બધાના ટોયલેટ જે નકામી કચરાના નિકાલ માટેના પાણીના ભૂંગળા પણ ગોઠવેલા હોય છે હવે અંદાજ લગાવો કે તમે જમીનમાં એને જોઈ શકો છો આપણે મિત્રો પાઇપના આવા નાના મોટા ઝાડા જોઈએ છીએ કે જે ગોઠવેલા હોય છે હવે એ પાઇપો બધી જમીનમાં જે પાણી ઉતારે છે એને આપણે સામાન્ય રીતે મિત્રો ગટર કહીએ આવી આખી એક રચના છે એને આપણે ગટર વ્યવસ્થા કહીએ છીએ પરંતુ તમે જુઓ તો ગટર ઘણી વખત ખુલ્લી પણ હોઈ શકે અને પેક એટલે કે બંધ ગટર પણ હોઈ શકે આ એક પ્રકારની વાહન વ્યવહાર જેવી વ્યવસ્થા છે જેમાં ગંદા પાણીના ઉદભવ સ્થાનથી પાણીને નિકાલ વ્યવસ્થાના છેડા સુધી લઈ જવાય છે એટલે તેને ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે આ ગટર છે મિત્રો એ બધા ઘરોમાંથી અને આખા ગામ કે શહેરનું પાણી એકત્ર કરી અને કોઈ એક જગ્યાએ ભેગું થતું હોય છે હવે ખાસ યાદ રાખજો મિત્રો કે દરેક પચાસ મીટર કે સાઠ મીટર પર ગટર વ્યવસ્થામાં મેન હોલ્સ આવેલા હોય છે જ્યાં બે ત્રણ ગટર લાઈન મળે છે અને તેની દિશા બદલે છે આ પ્રશ્ન આપણી સ્વાધ્યાય પોથીમાં આપેલો છે કે ગટરમાં દરેક પચાસ કે સાઠ મીટર પર એક મેન હોલ્સ આવેલો છે જ્યાં બે કે ત્રણ ગટર લાઈન મળતી હોય અને તેની દિશા છે એ બદલતી હોય ઘણી વખત મિત્રો ગટરની અંદર જે પ્રદૂષકો ભેગા થાય છે ઘણી વખત કોઈ નકામો કચરો ભેગો થાય છે તો આ કચરો છે એ ગટરને સાફ કરવા માટે પણ આવા હોલ છે એ કામ આવે છે અને ખાસ કરીને ગટરની અંદર ઉત્પન્ન થતો ગેસ છે એ ગેસના નિકાલ માટેની પણ વ્યવસ્થા એમાં રાખવામાં આવી હોય છે જો આપણે આવા ગેસની નિકાલની વ્યવસ્થા ભૂગર્ભ પેક ગટર હોય અને ન કરીએ તો એ ગટરને તોડી પણ શક્યા છે આટલું પ્રેશર એ ગેસની અંદર ઉત્પન્ન થાય છે મિત્રો વાત કરીએ અઢાર પોઈન્ટ ત્રણની કે તમારા ઘર શાળા કે બિલ્ડિંગનો સુએઝ માર્ગ તપાસો એટલે કે ગટર માર્ગ તપાસો સુએઝ માર્ગ નું તમારી તપાસ કરો અથવા તો ગટર લાઈનો જ્યાં મળતી હોય તેવા મેન હોલ્સની સંખ્યા નોંધો જો શક્ય હોય તો ખુલ્લી ગટરનું અવલોકન કરો તથા તેમાં અને તેની આસપાસ કયા સજીવો જોવા મળે છે તે પણ નોંધો જો તમારા પ્રદેશમાં ગટર વ્યવસ્થા ન હોય તો સુએજ કેવી રીતે નિકાલ પામે છે તેની પણ તપાસ કરો સુએજ વ્યવસ્થા એટલે એક પ્રકારનો ગટર મિત્રો હવે વાત કરીએ પ્રદૂષિત પાણીની સારવાર ટ્રીટમેન્ટ ઓફ પોલ્યુટેડ વોટર નીચે મુજબની પ્રવૃત્તિ કરો અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કેવી રીતે પ્રક્રિયા થાય છે તે તમને સમજવામાં મદદરૂપ થશે આ પ્રવૃત્તિ કરવા માટે મિત્રો તમે સમૂહમાં વેચાઈ જાઓ હવે શું છે જુઓ કે એક મોટી કાચની બરણી ત્રણ ચતુર્થાવ પાણીથી ભરો એટલે કે પોણી પિંચોતેર ટકા જેટલી આપણે છે એને પાણીથી ભરવાની છે તેની અંદર કેટલાક કાર્બનિક પદાર્થો જેવા કે ઘાસના ટુકડા શાકભાજીના ટુકડા નારંગીના છોટલા કેળાના કેળાની છાલ અને થોડાક પ્રમાણમાં ડિટરજન્ટ એટલે કે પાવડર કે સાબુનું દ્રાવણ ઉમેરો થોડાક એમાં શાહીના ટીપા પણ નાખો અને કોઈ બીજો ગળી કે રંગ પણ તમે ઉમેરી શકો છો આપણે કપડાં ધવાની ગળી પણ ચાલે મિત્રો હવે બરણીને બંધ કરો અને વ્યવસ્થિત હલાવો પછી સૂર્યપ્રકાશની અંદર તેમને બે ત્રણ દિવસ રહેવા દો મિત્રો બે દિવસ પછી મિશ્રણ હલાવો અને થોડું પાણી કસનડીમાં લો કસનડીને લેબલ કરો આ પ્રક્રિયા મિત્રો છે એ અગાઉનો નમૂનો એકમાં કેવી ગંધ આવે છે તે જુઓ બીજું કૃત્રિમ ટાંકામાંથી વાયુ મિશ્રણ યંત્ર લઈ બરણીમાં થોડાક કલાક હવા ઉમેરો વાયુ મિશ્રણ યંત્રને રાત્રિ દરમિયાન જ જોડેલો રાખો જો તમારી પાસે વાયુ મિશ્રણ યંત્ર ન હોય તો યાંત્રિક મિક્સર વાપરો તમારે કદાચ તેને ઘણો સમય હલાવવું પડશે બીજા દિવસે જ્યારે વાયુ મિશ્રણ પૂરું થાય બીજી કસરડીમાં થોડું પાણી લો અને નમૂનો બે એવી રીતે લેબલ એમાં લગાડો પહેલો નમૂનો એવો હતો મિત્રો કે સીધે સીધું એમાં કાર્બનિક કચરો અને ડિટરજન્ટ જેવી વસ્તુઓ અને રંગ એટલે કે ગળી જેવી વસ્તુઓ ભેગી કરી અને એક દિવસ તડકામાં રાખીને નમૂનો લીધો પછી એ જ નમૂનામાં એક દિવસ વાયુ મિશ્રણ યંત્ર આ વાયુ મિશ્રણ યંત્ર એટલે શું મિત્રો તમને કદાચ ખ્યાલ હોય તો માછલી ઘરની અંદર એક નળી હોય જેમાં હવા નીકળતી હોય અને પાણીની અંદર બળબડીયા બોલતા હોય જે માછલી શ્વાસોશ્વાસમાં હવા લે છે આવા યંત્રને વાયુ મિશ્રણ યંત્ર કહેવાય જે એવો નમૂનો બીજી બીજી કસ નળીમાં લીધો હવે તો કે ફિલ્ટર પેપરને શંકુ આકારે વાળો અને નળના પાણી વડે ભીનું કરો ત્યારબાદ આ શંકુને ફનેલમાં નાખો ફનેલમાં કોઈ પણ આધાર રાખજો મિત્રો કારણ કે શંકુ આકાર છે એટલા માટે હવે ફનેલમાં રેતી કાંકરી અને અંતમાં મધ્યમ કદના પથ્થરો ભરો શંકુ આકાર એટલે મિત્રો આપણે જે કોન લઈએ છીએ માર્કેટમાંથી એ કોનનું જે કાગળનું પેકિંગ છે ટોપી જેવું એવા આકારનું કે જે તળિયેથી સાંકડું હોય અને ઉપર જતા ફૂલેલું હોય એવું એક ફનેલ કે કાગળને વાળી એમાં રેતી કાંકરી અને મધ્યમ કદના પથ્થરો ભરો પછી બાકી વધેલું જે વાયુયુક્ત પાણી છે એ બીકરમાં ફિલ્ટર દ્વારા રેડો પ્રવાહીને ફિલ્ટર ઉપરથી ઉભરાઈ જવા ન દો ધ્યાન રાખજો ગળાઈને સ્વચ્છ પાણી નીચે પડે છે ત્યાં સુધી એમનું ગાળણ કરો હવે આ ગળાઈ ગયેલું પાણી ત્રીજી કસનડીમાં રેડો જે આપણે ફનેલમાં ગાડ્યું છે મિત્રો એવું અને એમાં નમૂનો નામ આપો પામેનો નમ ગાળણ પામેલ નમૂનો નંબર ત્રણ મિત્રો જે ગળાયેલો પ્રવાહીનો નમૂનો છે એ ચોથી કસનડીમાં લો હવે એમાં ક્લોરીનની ગોળીઓ નાખો અને જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી તેમને હલાવો ક્લોરીનની ગોળીઓ નાખેલો નમૂનો નંબર ચાર હવે ખાસ યાદ રાખજો મિત્રો જો આપણે ચાર કસનળીઓ ફરી વખત યાદ કરીએ કે પેલીમાં માત્ર જે શાકભાજીનો કચરો ડિટરજન્ટ અને રંગવાળું પાણી હતું એ જ બરણીના રંગવાળા પાણીમાં આપણે હવા મિશ્રણ કરીને નમૂનો બીજો બનાવ્યો પછી એ જ પાણીને આપણે ગાળી અને એક શંકુ આકારના કોનમાં રેતી માટીને કાકરાથી ગાડીને નમૂનો નંબર ત્રણ કર્યો એ ગાળેલા નમૂના નંબર ત્રણમાંથી આપણે ક્લોરીન નાખીને નમૂનો નંબર ચાર બનાવ્યું બધી જ કસનળીઓનું કાળજીપૂર્વક અવલોકન કરશો પણ એક ધ્યાન રાખજો ક્યારે એમને ચાખતા નહીં મિત્રો પાણીને ખૂબ જ પ્રદૂષિત અને ગંદુ પાણી છે એટલા માટે જો તમે તેમને સૂંઘશો તો તમને દરેકના ગંધમાં કોઈ અલગ અલગ પ્રકારનો તફાવત જોવા મળે છે હવે નીચેના પ્રશ્નોના જવાબ આપીએ આપણે કે વાયુ તબક્કામાંથી પ્રવાહીને પસાર કર્યા બાદ તમને પ્રવાહીના દેખાવમાં કંઈ ફેરફાર મળ્યો તો કે જ્યારે મિત્રો બીજા પ્રકારની કસનડીનો નમૂનો આપણે લીધો તો એ વાયુના તબક્કામાંથી પસાર કર્યો તો તેમાં થોડીક ગંધ છે ઓછી થઈ થોડીક સ્મેલ ઓછી થઈ તો બીજા પ્રશ્નોનો જવાબ આપણને અહીંયા જ મળે છે મિત્રો બીનો કે શું વાયુ મિશ્રણ કર્યા બાદ ગંધમાં કંઈ ફેરફાર જોવા મળે હા મિત્રો વાયુ મિશ્રણ કર્યા બાદ ગંધ છે થોડીક સ્મેલ ઓછી થાય છે એ કસનળી પેલી હતી પેલા નમૂના કરતાં બીજા નમૂનામાં ગંધ ઓછી મળી રેતીના ફિલ્ટર વડે આપણે શું દૂર કરી શક્યા તો કે મિત્રો રેતીના ફિલ્ટર વડે આપણે એમાં નકામો કચરો જેવો કે શાકભાજીના ટુકડા પછી સાઠીકડા અને જે ફળોનો કચરો હતો છોતલા હતા એ દૂર કરી શક્યા એને અદ્રાવ્ય અશુદ્ધિ દૂર કરી કહેવાય જે પાણીની અંદર ઓગળતી નથી તેવી પછી ચોથું શું ક્લોરીનથી રંગ દૂર કરી શકાયો હા મિત્રો ક્લોરીન નાખવાથી એમનો રંગ દૂર થાય છે અને મોટા ભાગે પાણીનું શુદ્ધિકરણ થાય છે એ રંગથી તળીએ બેસી જાય છે શું ક્લોરીનને ગંધ હોય છે શું તે નકામા પાણીની ગંધ કરતાં પણ ખરાબ છે મિત્રો હા ક્લોરીન પણ ગંધ છે હવે આપણે જોઈએ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ડબલ્યુ ડબલ્યુ આનું ફૂલ ફોર્મ છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વેસ્ટ એટલે ડબલ્યુ વોટર એટલે ડબલ્યુ ટ્રીટમેન્ટ એટલે ટી અને પ્લાન્ટનો પી ડબલ્યુ ડબલ્યુ ટી પી જે પ્રદૂષિત પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયા છે એને આપણે મિત્રો ડબલ્યુ ડબલ્યુ ટીપી એટલે કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરીકે ઓળખીએ છીએ મિત્રો આ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિશે આપણે ભાગ નંબર બે માં અભ્યાસ કરીશું અહીંયા આપણે આપણો પ્રથમ ભાગ પૂર્ણ કરીએ આભાર